नमस्ते विद्यार्थी मित्रों, आना पहला अपने क थी ज्ञ सुधी बोलता वाँचता अने लखता सीख्या। हवे आगळ ट थी ण सुधी पहला एमने आपणे एनु वाचन करशुं अने त्यारबाद लखशुं। ट ट ठ ठ ड ड ढ ढ ण ण ट ठ ड ढ ણ આ રીતે આપણે મૂળાક્ષરોનું વાંચન કરશું। હવે આ મૂળાક્ષરને આપણે લખશું। પહેલા લખશું ટ ટ ટ ટ ટ ટ આપણે બરાબર આવડી જાય એના પછી જ આપણે ઠ ને લખવાનો। ઠ ઠ ઠ ઠ ઠ ડ ડ ડ ડ ડ ડ ડ પછી આવે ઢ ઢ ઢ ઢ આવશે હણ 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 આ મૂળાક્ષરોમાં પણ આપણે આગળ વણાંક શીખી ગયા। ટ છે તો કેવી રીતે આ રીતે લીધું અને બીજો આ પછી આ બંને વણાંકને આપણે જોડી દીધો તો શું બની ગયું ટ। એ રીતે ઠ તો ઠ માં આપણે આ વળાંક લીધો અને નીચે પછી વર્તુળ કર્યું એટલે કે નાનું મીંડું કર્યું એટલે શું બની ગયો ઠ। એવી રીતે ડ બનાવવાનું છે તો ડ ને પણ આપણે આવી રીતે એક વર્તુળ અને બીજું આ રીતે વર્તુળ એટલે આ બંનેને આપણે જોડી દીધા એટલે શું બની ગયો ડ। એવી રીતે ઢ તો ઢ માં પણ આપણે એક વર્તુળ આમ લીધું અને નીચે આ રીતે વર્તુળ અને આ વળાંક અને આ વર્તુળને આપણે આ રીતે જોડી દીધું એટલે શું બની ગયું ઢ। એવી રીતે હણ તો ઊભી લીટી અને આ રીતે વર્તુળ પછી પાછું વર્તુળ અને પાછી ઊભી લીટી આ રીતે આપણે આગળના શીખેલા વળાંકો દ્વારા જ આપણે મૂળાક્ષરો શીખીએ છીએ લખતા। તો તમે ઘરે આનો ખૂબ એવો અભ્યાસ કરજો, મૂળાક્ષર લખવાની તો અભ્યાસ કરવો જ પડે।